આસપાસ નજર જાય, ઉપર નીચે આમ તેમ બધું એકાગ્રતા રહેતી નથી. મન ક્યાં ને ક્યાંય ભટકે છે, વિચારો તમે ક્યાં મન જાય છે, વિચારો. બેઠા અહીંયા છે પણ મન ક્યાં ને ક્યાં પહોંચી જાય, એવું આપણું આ મન જે ભટકતું રહે ભટકતું રહે ભટકતું રહે. પણ જ્યાં આવીને આ મનોમય ચક્ર શાંત થાય, જેમ આ કથા મંડપમાં આપ બધા બેઠા છો, જે મનના ઉદ્વેગો છે, ઉત્પાત છે, જે ગ્રહસ્થિમાં રહીને અનુભવ થતા હોય, પણ જ્યાં આ કથા મંડપમાં આવીને આપણે બેઠા અને આપણું મન શાંત થયું, ઉદ્વેગ ઉત્પાત શાંત થઈ જાય, તો વૈષ્ણવો આ જ ભૂમિ, આ જ ક્ષેત્ર એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. અને કથામાં આવીને શાંતિનો અનુભવ દરેક વ્યક્તિને થાય છે. ખુદ વિચાર કરે, હોતા હે કે નહીં, મન શાંત હોતા હે કે નહીં યહાં પે આકે. ઓર ઉસ શાંતિ કી વજહ સે દેખીએ, કઈ બાર તો કિતની સમાધિ લગ જાતી હૈ, સમાધિ એ લાગી જાય, નેત્ર બંધ કરીને એવી નિંદ્રા અવસ્થા આવી જતી હોય છે. એ શાંતિનો અનુભવ થાય છે આપણને બધાને. શાંતિમાં જ ઊંઘ આવે ને, એમને થોડે ઊંઘ આવે. ઘરમાં બતાવતા હોય, છોકરાઓ અવાજ કરતા હોય, આ કામ તે કામ, અહીંયા કોઈ બોલાવવાળું નહીં. નેત્ર બંધ કરીને એવી આમ કેવી શાંતિ મળતી હોય. બપોરનો સમય, આ સરસ મજાના ફુંહારા, મધુર મધુર સંગીત, સરસ મજાની કુલરની વ્યવસ્થા, કોઈ બોલાવવાળું નહીં, કોઈ ડિસ્ટર્બ કરવાવાળું નહીં, કેવી શાંતિનો અનુભવ થાય. શાંતિ બિલકુલ. અને ઘણા તો એવી ચરમ અવસ્થાના શાંતિની પહોંચી જાય છે, પછી એ પરા અવસ્થા. મૂળું હલાવતા છે, ઓલો બાજુવાળો, ના ના હું સાંભળું છું, મૂળું હલાવતા જાય. તો જે ભૂમિમાં, જે ક્ષેત્રમાં આવીને મન શાંત થાય, તો આ વૈષ્ણવ આ આ ભૂમિને આ સાધારણ ભૂમિ ન માનતા. યહી ભૂમિ, એ નૈમિષારણ્ય ભૂમિ, સર્વોત્તમ ભૂમિમાં આપણે બધા બેઠા છીએ. અને એવી એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં જ આ શૌનક યજ્ઞ કરી રહ્યા હતા, ત્યાં સૂતજી પધાર્યા. સૂતજી માટે મહામતી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, કે સૂતજી કેવા છે, મહામતીવાળા. મહામતી કોને કહેવાય? આ જગતમાં સર્વથી મહાન ભગવાન છે, અને એ ભગવાનમાં જેની મતી છે એ મહામતી. લૌકિક કાર્યોમાં બહુ બુદ્ધિશાળી દેખાય, ચતુર દેખાય, હોશિયાર દેખાય, પોતાને કાર્યોને સિદ્ધ કરતો હોય, આપણે એને બહુ હોશિયાર ચતુર માનીએ, પણ ભગવાનમાં એની મતી નથી તો એ મહામતી નથી, એ તો મૂર્ખ છે. કારણ કે સર્વ જગતનો સાર તો ભગવાન છે, અને એ ભગવાનમાં એની મતી નથી તો પછી એ તો મૂર્ખ. ઓલો પ્રસંગમાં આવે છે ને કે એક વખત સિકંદરે કોઈ કંઈક ભિક્ષુકને કંઈક આપવાની ઈચ્છા થઈ, લે લો કુછ લે લો, કે નહીં મુજે કુછ નહીં ચાહીએ, મુજે કુછ નહીં ચાહીએ. અરે ભૈયા ઠંડ કા સમય હૈ, કંબલ એક બ્લેન્કેટ હી લે લો. નહીં મુજે યે ભી નહીં ચાહીએ. અને હવે ઓલો સિકંદર, અરે ભૈયા તુમ તો બડે ત્યાગી હો, તુમસે બડા ત્યાગી મેને નહીં દેખા, બહોત બડે ત્યાગી, બહોત બડે ત્યાગી હો. વો ભિક્ષુક કહેને લગા, અરે મહારાજ એસી બાત નહીં હૈ, મેરે સે બડે ત્યાગી તો આપ હો. અરે મેં કહા ત્યાગી, ત્યાગી તો આપ હૈ. ભિક્ષુક કહેને લગા, નહીં મેરે સે બડે ત્યાગી તો આપ હૈ, મેને તો ભગવાન કે લિયે ઇન તુચ્છ પદાર્થો કા ત્યાગ કર દિયા, આપને તો ઇન ભૌતિક તુચ્છ પદાર્થો કે લિયે ભગવાન કા ત્યાગ કર દિયા, તો આપ તો મેરે સે ભી બડે ત્યાગી હૈ. તો સબ મે મહાન ભગવાન હૈ, ઓર ઉન ભગવાન મે જિસકી મતિ હો ઉસે મહામતિ કહા જાતા હૈ. એ મહામતી. આજકાલ સંસારમાં મહામતી બુદ્ધિશાળીઓની પરિભાષા બદલાઈ ગઈ, શબ્દોના અલંકારોમાં જે ગોળ ગોળ ફેરવે, જેટલા લોકોને વધારે બનાવી શકે એ વધારે હોશિયાર. શબ્દોના જાળમાં ગોળ ગોળ ફેરવીને આમ બતાવે, અને જે સીધી સીધી વાત કરે તો એને મૂળ માને,
અને શબ્દોની રમત જમત જેને આવડતી હોય, અને એ હોશિયાર એ, લેકિન આ શાસ્ત્ર બતાવે છે મહામતી કોણ હે. એવા શ્રી સુતજી ને જોઈને શૌનકાદીઓએ અભિવાદન કર્યું અને વિનમ્ર ભાવથી વિનંતી કરી, હે સુતજી મહારાજ, આપનું જ્ઞાન અમારા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે કોટી સૂર્ય સમપ્રભ કરોડો સૂર્યોના સમાન છે. અંધકારને દૂર કરવા માટે એક સૂર્ય પર્યાપ્ત છે, પણ અહીંયા બતાવ્યું કે સુતજી કેવા છે, કોટી સૂર્ય સમપ્રભ કરોડો સૂર્યોના સમાન, જેની અંદર પ્રકાશ જ્ઞાન રહેલું છે. એવા શ્રી સુતજી વિનંતી કરી કે કથાઓ તો અમે બહુ સાંભળી, પણ હવે કથાનો સાર, સુતા ખ્યાધિક કથા સારમ મમ કર્ણ રસાયણમ, કથાનો સાર અમને સંભળાવો. શૌનક આદિ ઋષિઓની વિનંતીને જોઈને, એમની ભાવના જોઈને સુતજીએ કથાનો પ્રારંભ કર્યો કે જે કથા દેવતાઓને પણ દુર્લભ છે, જે કથાના અધિકારી દેવતાઓ પણ નથી. કે જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કથા શ્રવણ કરાવી રહ્યા હતા, ત્યારે આકાશ સ્વર્ગથી દેવતાઓ અમૃત કુંભ લઈને આવ્યા, વાત કરી કે આ અમૃત કથામૃતનું પાન અમને કરાવો ને સ્વર્ગનું અમૃત પરીક્ષિતને આપો. અને એ સમયમાં સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું, બતાવો રાજન, કયો રસ પીવો છે તમારે, કયું અમૃતનું પાન કરવું છે, કથા અમૃત કે આ દિવ્ય અમૃત જે સ્વર્ગથી આવ્યું છે. પરીક્ષિતજી કહે છે, મહારાજ મને બતાવો કે આ બંને અમૃતથી મને શું ફાયદો થશે. તો કે આ જે કથા અમૃત છે, આ જે દેવતાઓ જે અમૃત લઈને આવ્યા છે, એ અમૃત દ્વારા તને જે સાતમા દિવસે તારી જે મૃત્યુ છે, એ મૃત્યુ નહીં આવે, તું અમર બની જઈશ, મૃત્યુના ભયથી તને છુટકારો થશે. અને આ જ દિવ્ય કથા જે છે, અને કથામૃતિ અમૃતથી તું અમર તો નહીં થાય, લેકિન હા તું અભય હો જાયગા. યે જો કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, યે જો ચિંતાએ, યે જો વાસનાએ સે જો મનુષ્ય કા જીવન દુખી રહેતા હૈ, યે સબ વાસનાએ તેરી દૂર હો જાયેંગી, તું નિર્વિઘ્ન હો જાયેગા. બતાઓ રાજન, કૌન સા અમૃત તુમે પીના હૈ? એક દીર્ઘ બનાને વાલા અમૃત હૈ, દીર્ઘ જીવન બનાને વાલા અમૃત, ઓર દૂસરા હૈ દિવ્ય જીવન બનાને વાલા અમૃત. તો બતાઈએ કૌન સા અમૃત પીના હૈ? પરીક્ષિતજી કહેતે હૈ, મહારાજ મુજે લંબા જીવન નહીં ચાહીએ, મુજે તો અચ્છા જીવન ચાહીએ. જીવન લાંબુ ન હોવું જોઈએ, જીવન સારું હોવું જોઈએ. કહેવાય છે ને કે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પરંતુ કેવું જીવ્યા એ મહત્વનું છે. ધ્યાન રાખો, મનુષ્યોએ વર્ષોમાં નથી જીવાનું, કેટલા ના થયા, કેટલા વર્ષના થયા, ના, મનુષ્યોએ કાર્યોમાં જીવાનું છે. તમે 30 ના, 40 ના, 50, 60 ના થયા, પણ એ 50, 60 વર્ષમાં તમે કેટલા સત્કર્મ કર્યા, કેટલા કર્મ યજ્ઞ કર્યા, કર્મ યોગ કર્યો. જે કર્મ યોગની જે વાત કરી પૂર્વમાં જ, કે જેનાથી આપણું પણ હિત થાય, સમાજનું હિત થાય, જે એક આ કર્મ યજ્ઞમાં આપણે બેઠા છીએ, આ જ્ઞાન યજ્ઞમાં આપણે બેઠા છીએ, જે મનોરથી પરિવાર આ જ્ઞાન કર્મ કરવા માટે તત્પર બન્યું છે, કે આ કથા કેવલ હમે હમારો પરિવાર લાભ મળે નહીં, એટલું સીમિત નહીં, સબકો આનંદ મિલે, એ દિવ્ય ભાવના સાથે જ્યારે કર્મ કરીએ, એ કર્મ યજ્ઞ બની જાય છે. તો જીવન કો હમે વર્ષો મેં નહીં જીના, જીવન કો કાર્યો મેં જીના હૈ. કેટલા સદકર્મ કર્યા, આ ક્ષણ ભંગુર જીવન છે વૈષ્ણવ. પરીક્ષિતજીને બડે વિવેકતા કે સાથ, મહારાજ મુજે તો કથા અમૃત કા હી પાન કરાઈએ,
અને ઓલા સુખદેવજીએ કહેવા લાગ્યા દેવતાઓને કે આ તમે ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ ક્વાચ ક્વ મણિર મહાન. અરે ભૈયા ને થોડા તો સોચીએ, કિસકે બદલે મેં તુમ ક્યા ચીજ લેને કે લિયે આયો, કહાં તુમ્હારા યે સ્વર્ગ કા તુચ્છ અમૃત ઓર કહાં યે દિવ્ય ભાગવત કથા રૂપી અમૃત, સત્સંગ રૂપી અમૃત, ક્યાં કાંચના ટુકડાઓ અને ક્યાં દિવ્ય મણીઓ, હા સેના બદલામાં તમે શું લેવા માટે આવ્યા છો, જરા વિચાર તો કરો. આ દેવતાઓ છે ને કથાને ભાગવતને ખરીદવા માટે આવ્યા હતા, ખરીદને કે લીએ. આ શુભદેવજીએ બતાવ્યું હા કે આ આ ભાગવત આ વેચવાની ભાગવત નથી, અને વેચાય નહીં, આ ભાગવતને વહેંચાય, इसको बेचा नहीं जाता. हमारे श्री आचार्य महाप्रभु जी भी यही आज्ञा करते हैं, वृत्यर्थे नैव यूजितम प्राणेर कंठेर गतिर रपि, प्राण कंठ में भी आ जाए तो भी भागवत की व्यावृत्ति नहीं करनी चाहिए. आज समाज में जो ये भागवतो वेचावा लागी, घना एवा કથાકારો આવા નિંદનીય કર્મ કરવા લાગ્યા, એ કથાના માધ્યમથી અમુક બધું ફિક્સ થવા લાગ્યું, આટલું થવું જોઈએ, આ કથાને વેચી ન શકાય. અને જ્યારે આવી એવી કથાઓ થતી હોય પછી એ ભાગવતનું સ્વરૂપ ત્યાંથી તિરોહિત થઈ જાય છે, જે આદિ આધ્યાત્મિક આદિદૈવિક જે સ્વરૂપ છે એ તિરોહિત થઈ જાય છે. અને વેચાય નહીં, આમાં વહેંચાય. આને આને તો આપણા ઈષ્ટ મિત્ર વૈષ્ણવ સાથે વહેંચો, આનંદ કરો. અને આ લોકો ખરીદવા માટે આવ્યા એટલે એને અધિકારી નથી, એ પાછા અમૃત લઈને પાછા નીચું મોડું કરીને પાછા સ્વર્ગમાં વયા ગયા. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપિ દુર્લભાઃ. તો સોચો, આપણે આ આ જે કથામાં આપણે બધા બેઠા છીએ, શ્રવણ કરી રહ્યા છીએ, જે કથા દેવતાઓને પણ દુર્લભ છે એ કથાનું શ્રવણ આપણે બધા કરીએ છીએ વૈષ્ણવ, કેટલી બડી બાત હે. સોચો, એટલે તો દેવતાઓ પણ કહ્યું છે નયત્ર વૈકુંઠ કથા સુધા પગા, સ્તુતિમાં જે મનુષ્યની વેદ જે દેવસ્તુતિ જે કરવામાં આવી પંચમ સ્કંદમાં, કે ના અહીંયા ભાગવત કથા છે, ના સત્સંગના સમારોહ છે, ના સાધુ પુરુષોનો સંગ છે, અહીંયા તો સ્વર્ગમાં ભોગ વિલાસના પદાર્થો વધારે છે. અને દેવતાઓ કહે છે કે પછી જ્યાં ભગવદ કથા ન હોય એવું સ્થાન બ્રહ્મલોક પણ કેમ ન હોય, પણ એવા સ્થાનનો ત્યાગ કરવો જોઈએ. એટલે તો દેવતાઓ પણ વારંવાર આ માનવ જન્મની ઈચ્છા રાખે છે કે અમને ભારત વર્ષમાં જન્મ મળે. અહો અમીષા કિમ કારી શોભનમ પ્રસન્ન એશા સ્વિદુત સ્વયં હરિ, યર્જન્મ લબ્ધમ ઇવ ભારતા જિરે મુકુંદ સેવો પૈગમ સ્પૃહાઈ. એ જે દેવતાઓ સ્તુતિ કરે છે કે અહો ભારત વર્ષમાં જન્મેલા મનુષ્યો, તમે તો કયા એવા પુણ્ય કર્મ કર્યા, અથવા તો ભગવાને તમારા ઉપર કૃપા કરવા માટે ભગવદ સેવાના સાધનરૂપ આ દિવ્ય માનવ જન્મ તમને આ ભારતમાં આપી દીધો. અમને આ તુચ્છ યજ્ઞ દ્વારા આ જે સ્વર્ગ મળ્યું એ સ્વર્ગ મેળવીને અમે શું પ્રાપ્ત કર્યું? ન તો અહીંયા સત્સંગના સમારોહ છે, ન ભાગવત છે, ન સંતોનું મિલન છે, અહીંયા તો ભોગ વિલાસના પદાર્થો એટલા બધા છે કે એમાં ભગવાનનું સ્મરણ જ નથી થતું. દેવતાઓ કહે છે કે પ્રભુ, સ્વર્ગમાં રહીને કંઈક સારા કર્મ અમે કર્યા હોય તો અમને ભારતમાં જન્મ આપો માનવ તરીકે. ત્યાં સુધી દેવતાઓએ વાત કરી. હા, એટલે ધન્ય છે આ આપણે બધા ભારતમાં જન્મેલા મનુષ્યો. યે ભારત શ્રેષ્ઠ હૈ ક્યોંકિ યહાં પે ભાગવત હૈ ઇસલિયે યે શ્રેષ્ઠ હૈ, क्योंकि यहां ये भागवत है, दिव्य कथाएं होती रहती हैं. एवी ये दिव्य श्रीमद भागवत कथा सूत जी कहे छे के ए दिव्य कथा हूं संभळावुं छुं के जे जे देवताओं ने पण दुर्लभ छे.
કથાનો વિસ્તાર કરતા સુતજી કહેવા લાગ્યા કે આ કથા શ્રવણની જે વિધિ છે, વિધિ વિધાન એ સનત કુમારોએ નારદજીને કહેલી છે. સુતજી શૌનકજીને જિજ્ઞાસા થઈ કે આ નારદજી અને શૌનકનો, નારદજી અને સનત કુમારોનો મિલાપ ક્યાં થયો? નારદજીને ભાગવત શ્રવણ વિધિમાં એમની રુચિ કઈ રીતે થઈ એ અમને કહો. અને પછી કથાનો વિસ્તાર કરતા સુતજી કહે છે, એક દિવસની વાત, નારદજી આ ભારતને સર્વોત્તમ ભૂમિ માનીને એની યાત્રા કરવા માટે પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વી ઉપર અલગ અલગ તીર્થોમાં ભ્રમણ કર્યું, પણ ક્યાંય મનને શાંતિ મળે, સંતોષ થાય એવો અનુભવ ન થયો. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભારિણો જીવાવશકા કૂટભાષિણા. એવા વ્યક્તિઓને જોયા કે કેવલ પોતાનો ઉદર ભરવામાં જ રત છે, એવા પ્રવાહી જીવોને જોઈને વાણીમાં વ્યવહારમાં સત્ય નથી, તપ નથી, શોચ દયા દાન નથી, કડવું બોલવા વાળા થયા એવા વ્યક્તિઓને જોઈને નારદજી બહુ દુખી થયા. બ્રજભૂમિમાં આવ્યા, ત્યાં બ્રજભૂમિમાં એક આશ્ચર્ય જોયો. એક તરુણી યમુનાજીના તટ પર રુદન કરી રહી હતી. નારદજી ત્યાં જ્યાં પધાર્યા ત્યાં ઓલી તરુણી સ્ત્રી નારદજીને જોયું અને કહેવા લાગી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠમ મચિંતામ અપી નાશે. હે નારદજી, હે સાધુ, એક ક્ષણ કે લીધે રૂક જાઈએ, મેરી ચિંતાઓ કો દૂર કરે. નારદજી કહેતે, માતા આપ કોણ હૈ, આપકા પરિચય દે, ઓર આપકે દુઃખ કા કારણ ક્યા હૈ, ઓર આપકે પાસ યે દો અચેત વૃદ્ધ પુરુષ જો લેટે હુએ હૈ વો કોણ હૈ. અને ત્યારે પછી એ તરુણી સ્ત્રી પોતાનો પરિચય આપે છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયો મતા, મારું નામ ભક્તિ છે, આ બે પુરુષ એ મારા પુત્ર છે, એકનું નામ જ્ઞાન અને બીજાનું નામ વૈરાગ્ય. કાલ યોગે ન જર્જરો, કાલના કલયુગના પ્રભાવથી આ જર્જરિત થયા છે. કે આ કલયુગ આવ્યો જેના લીધે, કલયુગના પ્રભાવથી હું પણ વૃદ્ધ થઈ ગઈ હતી. ભક્તિ મહારાણી કહે છે, ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. કે કલયુગના પ્રભાવથી ગુર્જર પ્રદેશમાં આવીને હું પણ જીર્ણ થઈ ગઈ હતી, પરંતુ વૃંદાવનમ પુનઃ પ્રાપ્યમ, જ્યારે હું વૃંદાવનમાં આવી તો વૃંદાવનની ભૂમિથી મને પુનઃ નૂતન શરીર પ્રાપ્ત થયું, પરંતુ આ મારા બંને જે પુત્ર છે જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ છે. હવે નારદજી તમે જ કહો કે જે માતાની આગળ એના પુત્ર વૃદ્ધ અચેત અવસ્થામાં હોય તો એ માતાની મનની શું સ્થિતિ હોય. મને તો એમ વિચાર આવે છે કે આ પરીક્ષિત રાજાએ કલયુગને રેવા જ કેમ લીધો, ન કલયુગ આવ્યો હોત, ન કલયુગને સ્થાન આપ્યું હોત, ના એના પ્રભાવના લીધે જ્ઞાન અને વૈરાગ્ય જર્જરિત થયા હોત. આ કાલનો પ્રભાવ છે. નારદજી એ વાત સાંભળી નારદજી કહેવા લાગ્યા, માતા હું આપના દુઃખનું કારણ સમજી ગયો અને ધન્ય છે આ બ્રજની ભૂમિ, કે આ બ્રજની ભૂમિ પર આવીને આપ પુનઃ તરુણ થઈ ગયા, કે જ્યાં ઠાકોરજીની અખંડ નિત્ય લીલાઓ વિદ્યમાન છે આ ભૂમિનો પ્રતાપ છે કે આપ ભક્તિ મહારાણી પુનઃ તરુણ થઈ ગયા. બ્રજભૂમિ હૈ હી એસી ભૂમિ. દેખીએ યે જો સમજે ઇસકો ભાવ, આધ્યાત્મિક ભાવ. આજ હમારે અંદર રહી હોય ભક્તિ, આપણા બધા પણ અંદર રહેલી ભક્તિ તો છે, પણ એ ભક્તિ એ કેવી થઈ ગઈ? કાલના પ્રવાહના લીધે જર્જરિત, વૃદ્ધ થઈ ગયો. પછી કોઈ એને ઉઠાડે તો ઉઠે. આપણા બધા અંદર રહેલી ભક્તિ પણ એવી ઘરડી થઈ ગઈ છે. સેવા સત્સંગમાં પ્રમાદ છે. પરંતુ જ્યારે આપણે, તમે જુઓ આ ઘરડી ભક્તિ સાથે જ્યારે આપણે બ્રજમાં જઈએ ત્યારે એ ભક્તિ કેવી ત્યાં નૃત્ય કરતી હોય.
ભક્તિ આનંદમાં આવી જાય છે કે નહીં? એ ઘડી ભક્તિ ત્યાં તરુણ બની જાય છે જે ભક્તિ અહીંયા સુષુપ્ત. અમે તો જોયું છે યાત્રાઓમાં, 2012માં પણ યાત્રા, અને ત્યાં લોકોને એવા આનંદ ને એવી મસ્તી હોય છે યાત્રામાં. જે ભક્તિ એના ઘરમાં, એના શહેરમાં જે ઘરડી થઈ ગઈ ભક્તિ, એ બ્રજમાં આવીને એ ભક્તિ નૃત્ય કરતી હોય, એવા લોકો આનંદ કરતા હોય, એવી મસ્તી હોય એ લોકો બ્રજવાસી, એ બ્રજ યાત્રિકોને. બ્રજમાં જઈએ તો આપણા ભાવ પણ અલગ અલગ હિલોરા લેવા લઈ જાય. બ્રજમાં થાય નહીં આપવું. જે ભક્તિ અહીંયા સુષુપ્ત હોય બ્રજમાં જઈને તરુણ બની જાય છે, કારણ કે ત્યાં પ્રભુની નિત્ય લીલા છે, નિત્ય નૂતનતા છે, એ આનંદની ભૂમિ છે. એટલે તો ભક્તોએ પણ વારંવાર બ્રજવસમો દીજે મોહે સુલભ, બ્રજવસમો દીજે મોહે સુલભ, પ્રભુ બ્રજવાસ આપો, બ્રજવાસ આપો. અને એ બ્રજવાસી બનવાનો અવસર આપણને બધાને બ્રજ યાત્રાના માધ્યમથી પ્રાપ્ત થાય છે. એટલે જ શ્રી મહાપ્રભુજીના સમયકાલથી આજ સુધી એક આચાર્ય પરંપરા જે ચાલે છે, પ્રતિ વર્ષે આચાર્ય બાલકોના સાનિધ્યમાં વૈષ્ણવો બ્રજવાસી બનતા હોય છે, બ્રજ યાત્રા કરવા જતા હોય છે. હું સ્મરણ કરું, 2012માં જ્યારે બ્રજયાત્રા હતી, અહીંના મોરબીના વૈષ્ણવો પણ અમુક ઘણા અમારી સાથે હતા, યાત્રામાં લાભ લીધો હતો. અને એ વૈષ્ણવોને હું ફરીથી સ્મરણ કરાવું, આપ બધાને ફરીથી સ્મરણ કરાવું, 2018માં આવતા વર્ષે બ્રજ 84 કોષની યાત્રા છે. અને કે સુંદર અવસર કે આ જે ભક્તિ અહીંયા આપણા ઘરમાં દુઃખી છે, એ ભક્તિને ફરીથી બ્રજમાં જઈને તરોતાજી કરીએ. તરુણ વૈષ્ણવના સંગમથી, આચાર્ય બાલકોના વચનામૃતોથી, એ બ્રજભૂમિથી એ ભક્તિ તરુણ થઈ જાય. એક સુનેરો અવસર છે. ખૂબ ખૂબ આ પ્રસંગોપાત આપ બધાને અવશ્ય હું આમંત્રણ આપીશ. મનોરથ હૃદયમાં રાજ્ય વૈષ્ણવો સંકલ્પ લેજો કે આવતા વર્ષે જે બ્રજ 84 કોષની જે યાત્રા છે, અને એ બ્રજ 84 કોષની યાત્રામાં આપણે આપણા ક્ષેત્રથી અધિકથી અધિક વૈષ્ણવો, આપણા ઈષ્ટ મિત્રો સાથે એ 84 કોષની બ્રજ યાત્રામાં લાભ આપણે લેવાનો છે, એ યાત્રામાં આપણે જવાનું છે. તૈયાર છો ને બધા? આવશો ને? હા તો બોલો, અવાજ નથી આવતો.